નમસ્કાર દોસ્તો, નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોરોના કાળમાં સમયસર એમ્બ્યુલન્સ ન મળતા કેટલાક દર્દીઓના મોત થયા હતા અને એ વાત તો દરેકને ખબર છે. એમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં માનવતાને લજાવતી ઘટના સામે આવી છે. અહીં એક એમ્બ્યુલન્સમાં ત્રણ યુવક અને એક યુવતીને પોલીસે એકાંત મારતા પકડ્યા હતા, જેની લોકો ખૂબ જ નિંદા કરી રહ્યા છે. આ અશ્લીલ ઘટના વારાણસીના રામનગર વિસ્તારની છે. અહીં સુજાવાદમાં ત્રણ યુવક અને એક યુવતી એમ્બ્યુલન્સની અંદર એકાંત મારતા હતા, જેમને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમ્બ્યુલન્સને જપ્ત કરી લેવામાં આવી છે. સુજાવાદ પોલીસ ચોકી પાસે સુમસામ વિસ્તારમાં કેટલાક લોકોએ બંધ એમ્બ્યુલન્સને હલતા જોઈ હતી. આ પછી લોકોને શંકા થઈ હતી અને તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી કાર્યવાહી કરતા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ બંધ એમ્બ્યુલન્સની અંદર ત્રણ યુવક અને એક યુવતીને કડંગી હાલતમાં બહાર કાઢ્યા હતા. આ પછી રામનગર પોલીસ સ્ટેશનમાં ચારેયને એમ્બ્યુલન્સ સહિત જમા કરવામાં આવ્યા હતા. ત્રણેય યુવક અને યુવતી સામે સાર્વજનિક વિસ્તારમાં અશ્લીલ હરકત કરવાના બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ એમ્બ્યુલન્સ પણ જપ્ત કરી લેવામાં આવી હતી. આ ઘટના અંગે એસપી પ્રવીણસિંહે જણાવ્યું હતું કે ચારેય વૃદ્ધ સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમ્બ્યુલન્સ જપ્ત કરી લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ મંડુઆડીયા વિસ્તારના ગંગા સેવા સદન નામની એક ખાનગી હોસ્પિટલની છે. હોસ્પિટલે એમ્બ્યુલન્સ એક યુવકને ચલાવવા માટે ભાડે આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલ સામે પહેલા પણ ઘણી ફરિયાદ અને અનિયમિતતાની માહિતી મળી ચૂકી છે, જેની પર તપાસ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પહેલા તો લોકોને સમજાયું નહીં કે આ સુમસામ વિસ્તારમાં એમ્બ્યુલન્સ કેમ ઊભી છે. જોકે એમ્બ્યુલન્સને ઘણી વાર સુધી ત્યાં હાલતી જોઈને લોકોને શંકા થઈ હતી અને લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તો બસ આ વિડીયો સમાપ્ત કરીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે.